પલસાણા તાલુકાના હરિપુરા ખાતે એક પિતાએ પોતાના પુત્રને બળજબરીપૂર્વક ઉઠાવી જવાની ઘટનામાં બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। પલસાણાના હરિપુરા ખાતે રહેતી સાલેહા શાહ નામની યુવતીના માંગોળ તાલુકાના વાસરાવી ખાતે રહેતા રિયાઝ નામના યુવક સાથે લગ્ન થયા હતા। લગ્ન થકી સંતાનમાં દંપતીને એક દીકરો અને એક દીકરી થયા હતા। જો કે છેલ્લા કેટલાક મહિનાથી પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા છેલ્લા બે માસથી સાલેહા શાહ પોતાના બંને બાળકો સાથે હરિપુરા ખાતે પોતાના માતા પિતા સાથે રહેતી હતી। બંને બાળકો સવારના સમયે મદરેસા ખાતે પઢવા માટે જઈ રહ્યા હતા। દરમિયાન મારુતિ સ્વિફ્ટ કાર લઈને આવેલા પિતાએ પહેલા દીકરા દીકરી સાથે વાત કરી હતી, પરંતુ દીકરીએ ત્યાંથી ભાગી જઈ પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। જો કે માતા ત્યાં પહોંચે તે પહેલા જ બાળકના પિતાએ બાળકને બળજબરી ગાડીમાં બેસાડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જોકે ગામમાં મૂકેલા સીસીટીવીમાં બાળકને લઈ જતા અને માં કાર પાછળ દોડતી હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા। સમગ્ર ઘટનાને લઈને માતાએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। જોકે સમગ્ર ઘટના બાબતે પોલીસે બળજબરીપૂર્વક બાળકને લઈ જતા પિતા રિયાઝ શાહને અટકાયતી ધારાનો ગુનો દાખલ કરી તેની અટક કરી હતી। યુવતીએ નોંધાવેલા 498 ના ગુનાને લઈને કોર્ટમાં મોકલ્યા હતા। હરિપુરા ગામની પરિણીતાના લગ્ન માંગરોળ તાલુકાના વસરાવી ગામે થયા હતા। પતિ પત્ની બંને પહેલાં જોડે રહેતા હતા। છેલ્લા બે માસથી પતિ પત્ની વચ્ચે મનભેદ થતાં બંને 498 ફરિયાદ દાખલ થયેલ હોય પતિ ઉપર। પત્ની પોતાના પિયર હરિપુરા ગામે રહેતી હતી। ગઈકાલે એના પતિ એટલે કે બાળકના પિતા બાળકને મળવા માટે હરિપુરા ગામે આવેલા હતા અને બાળકને મળીને બાળકે જણાવેલ કે હું મારા પિતા જોડે તમારી જોડે આવું છે, તો બાળકને લઈને પિતા પોતાના ઘરે જતા રહેલા। જે બાબતની અરજી પરિણીતાએ કડોદરા પોલીસ ખાતે આપેલી હતી, જે બાબતે પતિ પત્ની બંનેને પોલીસને બોલાવતા નિવેદનો નોંધેલા ને આ કામે બંનેને સમજ કરવામાં આવી છે કે બાળકની કસ્ટડી માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવવો પડે, જેથી બંને પતિ પત્નીએ હાલમાં નામદાર કોર્ટમાં દાદ મેળવવા માટે ગયેલ હોવાની હકીકત સામે આવેલ છે। પોલીસની આગળની તપાસ ચાલુ છે। મારા લગ્ન વસરાવી મુકામે રહેતા રિયાઝભાઈ અબ્દુલ કાદર રિયાઝ અબ્દુલ કાદર શાહ સાથે થયા છે। અમારી મગજમારીના લીધે મેં છેલ્લા બે માસથી મારા પિતાના ઘરે મારા બે બાળકો સાથે રહું છું। મારા ગત તારીખ 2/1/2023ના રોજ મારા છોકરાઓ મદરેસે ફરવા માટે જતા હતા ત્યારે મારા હસબન્ડ રિયાઝભાઈ મારુતિ સ્વિફ્ટ કાર વ્હાઈટ કલરની લઈને આવે છે અને મારા છોકરાને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને લઈ જાય છે અને મારો છોકરો ના પાડે છે તો બી મારા છોકરાને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને લઈ જાય છે ને મેં ગાડીના મારી છોકરી બૂમાબૂમ કરી મૂકી કે ભાઈને લઈ ગયા ભાઈને લઈ ગયા, તો મેં ગાડીના પછાડી દોડું છું પણ ગાડીએ ઊભી રાખતા નથી અને તે પછી મેં 100 નંબર પર કડોદરા પોલીસ સ્ટેશનમાં મેં ડાયલ કર્યો પણ એ લોકોએ બી કંઈ એક્શન લીધા નહીં, અમારી અરજી સ્વીકારી નહીં। બીજા દિવસે અમે અરજી લઈને ગયા તો અમારી અરજી લીધી પણ અમને કોઈ રિસીપ્ટ આપી નહીં અને એવું કીધું કે તમને ઉતાવળ હોય તો કોર્ટમાં અરજી દાખલ કરો અને પછી તમે કાયદેસરના પગલાં લેવો એવું કીધું, તો અમારી અરજી નહીં સ્વીકારવા બદલ મેં સામેવાળાના સાથે આજે પલસાણા કોર્ટમાં મેં સર્ચ અરજી આપી બાળક માટે આપી છે અને એમાં સામાવાળા તરીકે રિયાઝભાઈની સાથે મેં પીએસઓ મનીષ ચૌધરી અને મનીષભાઈ ચૌધરી અને પીઆઈ રાકેશ પટેલ એમને રાકેશભાઈ પટેલને મેં એડ કરું છું આ કામના સામાવાળા યાની કે રિયાઝભાઈ ગેરકાયદેસર રીતે મારી સંમતિ વગર મારા છોકરાને અપહરણ કરીને બળજબરીપૂર્વક અપહરણ કરીને લઈ ગયા છે।